મિત્રો, આજના દિવસે 28/2019 અને શનિવાર એટલે આપની આજ વિષય હું લઈને આવ્યો છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, કેમ છો, મજામાં? આજના દિવસે વાત કરીએ મેષ રાશિના જાતકોને અંગત જીવનની અંદર સમસ્યાના કારણે માનસિક તણાવ, માનસિક ટેન્શન અને માથાની પીડા તમને જોવા મળશે. તેમની માનસિકતા મુશ્કેલીઓ વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં તમારે આજના સમયોમાં તમારે પડકારનો સામનો ખૂબ કરવો પડશે. આવી પરિસ્થિતિમાં તમે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય ના લેતા શાંતિ રાખજો. પીળા વસ્ત્રો ધારણ કરો મિત્રો, ચોક્કસ તમારા જીવનમાં લાભ થશે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. આપનું સાહસ અને ઝડપી વિચારો આપને બીજા લોકો સુધી પહોંચાડવામાં મદદ થશે અને તે વ્યક્તિઓ તમને ચોક્કસ લાભ આપશે. આજના દિવસે આપની તીવ્ર બુદ્ધિ અને સારી વાત કરવાની, આજના દિવસે સમાજમાં તમારી એક નવી પ્રતિષ્ઠા અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. પોતાની તમામ યોગ્યતાઓને આજે પાયો નાખી ખૂબ મહેનત કરી અને સમાજ આગળ પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કરો. ગુલાબી વસ્ત્રો ધારણ કરો મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીએ આજના દિવસે તો મિથુન રાશિની, તો આજના દિવસે કોઈ પણ જગ્યાએ તમારે હરીફાઈની અંદર જોડાવવું હોય તો હરીફાઈની અંદર જોડાઈ અને ખૂબ મૂળથી ખૂબ ધ્યાનથી કામ કરજો. ચોક્કસથી હરીફાઈની અંદર તમારી જીત થશે. આજના દિવસે જિંદગીના કેટલાક ક્ષેત્રોની અંદર કોઈ પણ યોગ્ય પગલા લેવાની જરૂર છે મિત્રો, પરંતુ ધ્યાનમાં રાખજો કે વધુ ઉગ્ર ના બનશો. ખાસ કરીને પોતાના પરિવારની બાબતમાં ખૂબ ધ્યાન રાખજો. લીલા વસ્ત્ર ધારણ કરજો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની. આજે જિંદગી પ્રત્યેનું આપનું દ્રષ્ટિબિંદુ પૂરી રીતે બદલાઈ જશે. આજે આપ વ્યવહારિક તેમજ તર્ક સંચિત કાર્યોની અંદર વધારે પડતા ઊંડા ઉતરશો. કોઈ ખાસ અનુભવ આજે આપને બદલી નાખશે અને જેના લીધે તમારા જીવનમાં, તમારા લીધે તમારા પરિવારની અંદર પણ સારો લાભ થશે. આપના આ પરિવર્તનની સરાહના લોકો દ્વારા થશે. આજના શુભ વસ્ત્રો છે સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીએ પાંચમી રાશિની, તો પાંચમી રાશિ કરતા સિંહ રાશિના જાતકોએ આજના દિવસે આજ આપ શારીરિક તથા માનસિક રીતે બંને રીતે સ્વસ્થ રહેશો. ઘર હોય કે ધંધાનું સ્થળ, આપનું આકર્ષક વ્યક્તિત્વ બધાને રીઝાવી દેશે અને ખુશ કરશે. આજે ધંધામાં પણ સારો લાભ મળશે. આજના દિવસે સમય સર આપનું કામ પૂરું કરી અને પરિવારની અંદર પણ થોડો સમય આપજો. મિત્રો, લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કન્યા રાશિની. આખરે હવે આપના વિચારોમાં સ્પષ્ટતા આવશે. કેટલાક ગંભીર મુદ્દાઓ પર આજના દિવસે સ્પષ્ટતાથી વિચાર કરી શકશો. દરેક સમસ્યાનું સમાધાન મળશે. આજના દિવસે તમારે સારો પ્રસાર કરવો હોય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો ગણેશજીના દર્શન કરજો અને નારંગી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું અહીંયા તુલા રાશિની. ધીરજ અને દૃઢ સંકલ્પ આપની આજની નવી ઓળખ બનશે. આપના વિનમ્ર સ્વભાવ અને ઉદારતા વાળો સ્વભાવ દઢતા બધાનું મન જીતી લેશે. આપનું કઈ નહીં હોય તો આપને એક એવા મજબૂત તમને વ્યક્તિ પ્રાપ્ત થશે કે તે તમને ચોક્કસ લાભ આપશે. જે પ્રત્યેક કર્મ તમે સહેલાઈથી કરી શકો છો તેની અંદર તમને આજના દિવસે સારી સફળતા મળશે, સારો લાભ મળશે. આસમાની વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, ચોક્કસ લાભ થશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આપની વાત કરવાની કળા આગવી છે. આપની અનેક સમસ્યાનો ઉકેલ મળશે. તમે જે ધંધામાં પણ સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો તેમને એ જ વસ્તુ મળશે તમારા જીવનમાં. બહુ જે પણ નિર્ણય લો એ સારા લેજો. જાંબલી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું આજના દિવસે ધનરાશિની. તો ધનરાશિના જાતકોએ આજના દિવસે જીવનની અંદર તમારે આજના દિવસે ઝડપથી અનેક કાર્ય કરશો. ભવિષ્યની યોજનાઓ બનાવવામાં આજે તમને અગ્રેસર બનશો અને ભવિષ્યનું રોકાણ આજના દિવસે કરશો. ક્યારેક ક્યારેક પોતાની બુદ્ધિ પૂરી રીતે ઉપયોગ કરી તેની અંદર આત્મવિશ્વાસ ટકાવી અને કાર્ય કરો, ચોક્કસ લાભ થશે. પોતાની દરેક સમસ્યાનો ઉકેલ આજે ચોક્કસ મળી શકશે. લાલ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, મકર રાશિની વાત કરીએ. આપને થોડા દિવસોથી સમજમાં નથી આવતું કે મારે શું કરવું જોઈએ, આપ શું કરવા માંગો છો. વિચારોમાં સ્પષ્ટતા રાખશો, નિર્ણય લેશો તો લાભ રહેશે. કામ કરવાનું ભૂલી પણ જશો, ચિંતાઓનો અનુભવ કરશો, પણ મિત્રો શાંતિથી કામ કરજો. લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું અહીંયા કુંભરાશિની. દરેક મુશ્કેલીઓનો આજે ઉકેલ આવી જશે. આજના તમારા કામ જાદુઈ રહેશે, તમને ખબર પણ નહીં પડે અને એ રીતે તમારા બધા કામ થઈ જશે. પોતાના ઉત્સાહ ટકાવી રાખવામાં આજે તમને તમારું મન રોકી રહેશે નહીં. ધંધામાં પણ લાભ સારો રહેશે. ખરાબ વાણીથી કોઈનું મન ના દુભાય તેવું તમે ખાસ કરીને સંભાળજો. લીલા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. આપનું મન આજે
રમત ગમત અથવા ફિલ્મ જેવી જેવા ક્ષેત્રોની અંદર જોવા માટે તત્પર રહેશે, ભણવામાં આજે આળસ આવશે, નોકરીમાં ધંધામાં પણ આજે મન વિચલિત રહેશે, આજે બહાર ગામ બહાર પ્રવાસ કરવાનો યોગ પણ બની શકે છે, ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. આજના દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે તમારું પ્રવૃત્તિ રૂપી કાર્ય કરશો, ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજે મેં તમને જણાવ્યું. વધુમાં વધુ મારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો અને જો આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા આપની આજ વિશે અસ્તુ.